સરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગમાં 22 માસૂમોના મૃત્યુ થયા હતા. આ મૃતકોને ન્યાય અપાવવા આવી દુર્ઘટના ફરી ન બને તે માટે 350થી વધુ સંસ્થાઓ સાથે સેવા નામના સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠન દ્વારા આજે પોલીસ કમિશનર, પાલિકા કમિશનર, કલેક્ટર, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદનપત્ર આપીને જવાબદારી જીબી પાલિકા અને ફાયર બ્રિગેડ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. સેવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવાની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની ઝડપી અને ન્યાયિક તપાસ થાય તે માટે કેસ માટે ખાસ સીટની રચના કરવામાં આવે. નિવૃત્ત જજની આગેવાનીમાં આ કેસની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર ફાયર બ્રિગેડથી લઈને પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તથા કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે તે રીતની તપાસ થાય. ડીજીવીસીએલના અધિકારીઓ દેખીતી રીતે જવાબદાર હોવા છતાં તેમના સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તો ઝડપથી કાર્યવાહી તેવી માંગ સાથે સેવા કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે. સેવા સંગઠનના મહેશ સવાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જવાબદારો સામે જોઈએ તેટલી ઝડપથી કાર્યવાહી થઈ રહી નથી, જેથી આગામી સમયમાં ઝડપથી પગલાં લેવામાં આવે તે માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં મૃતકોના પરિવારજનોને સાથે રાખીને મીટિંગ કરવામાં આવશે. ત્યારબાદ જે પણ જરૂરી જણાશે તે રીતે ઉપર સુધી લડત લડવામાં આવશે. તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને ન્યાય અપાવવા માટેની માંગ સાથે 350થી વધુ સંગઠનો સાથે બનેલ સેવા સંગઠન દ્વારા પોલીસ કમિશનર, કલેક્ટર, મનપા કમિશનર, મેયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓને આવેદનપત્ર અપાયા હતા. આજે પોલીસ કમિશનર સાહેબ સાથે અમે સુરતની વરાછા રોડ, કતારગામ અને વેડની જે સામાજિક સંસ્થાઓ છે, જે વર્ષોથી સામાજિક સેવા કાર્ય કરતી આવે છે તેવી સંસ્થાઓ તથા કોળી સમાજ, દલિત સમાજ, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, આયર સમાજ, દરેક સમાજના પ્રતિનિધિઓ, એમના પ્રમુખશ્રીઓ અને એમની જે એક જોઈન્ટમાં જે એક સંસ્થા બની છે તેનું નામ આપ્યું છે સેવા. સેવાના માધ્યમથી અમે માનનીય કમિશનર સાહેબશ્રીને એવી રજૂઆત કરવામાં આવ્યા, કરવા માટે આવ્યા છીએ કે તક્ષશિલામાં જે બનાવ બન્યો એમાં જે કોઈ પણને એરેસ્ટ કર્યા છે એના સિવાય એમાં જે કોઈ પણ જવાબદાર હોય, જે પછી તંત્રના કોઈ અધિકારી હોય કે ફાયર બ્રિગેડના હોય કે જીઈબીના કોઈ અધિકારી હોય, તેમની સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં એવો એક માહોલ છે. અને તો જ આજે 23 દીકરીઓ કે દીકરાઓ જે મૃત્યુ પામ્યા છે એમને સાચી શ્રદ્ધાંજલિ અપાણી હોય એવું લાગે છે. એટલે તેમના માટે વ્યવસ્થિત ન્યાય થાય અને તમામ જવાબદાર વ્યક્તિઓ, જવાબદાર અધિકારીઓ સહિત ને પણ અંદર કાનૂની કાર્યવાહી થાય તેવી માગણી માટે અમે આજે સાહેબને અમે અમારું આવેદનપત્ર આપ્યું. બીજી રજૂઆત પણ કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કે ન્યાયિક તપાસ થવી જોઈએ, કઈ સીટની રચના નહીં. ન્યાયિક તપાસ માટે અત્યારે અમે સાહેબને વાત કરી છે, કારણ કે જે આખા પ્રકરણમાં જો સારામાં સારું કામ રહ્યું હોય તો એ પોલીસ તંત્રનું રહ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો હોવા છતાં પોલીસ તંત્રના 2-3 અધિકારીઓ છે ઉપર સુધી બચાવવાની કારીગરીમાં હતા, જ્યારે ફાયર બ્રિગેડને હોવા છતાં જેની જવાબદારી છે તે લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ આ બચાવવા માટેનું એવું કોઈ એવિડન્સ મળતું નથી. અને પબ્લિકનું પણ જે લોકો ત્યાં હાજર હતા એમનું પણ એ જ કહેવાનું છે કે ફાયર બ્રિગેડના લોકો ઊભા હતા, જીઈબીનો થાંભલો સળગે છે, જીઈબીનો થાંભલાનો લાઇટ બંધ કરવામાં નથી આવતી અને પૂરેપૂરી વ્યવસ્થિત તપાસ નથી થઈ, તો એની ફરીથી તપાસ થાય અને જે કોઈ પણ જવાબદાર હોય એની સામે પગલાં લેવામાં આવે. એસઆઈટીની રચનાની માંગ કરવામાં આવી છે અને નિવૃત્ત જજની નિગરાની હેઠળ સમગ્ર મામલાની અલગ અલગ સંકલનો અથવા એમના અલગ અલગ કમિટીઓ દ્વારા અલગ અલગ માંગણી કરવામાં આવી છે. જ્યારે જે 23 મૃતક પરિવારોના જે સ્વજનો છે એમણે પણ હજી એમની મિટિંગ કરીને એમને દ્વારા પણ અલગ અલગથી કેસ કરવો અને તપાસ સીઆઈટીમાં સોંપવામાં આવે એમની એમના તરફથી માંગણી હશે. અમે અત્યારે તો ફક્ત આવેદનપત્ર આપ્યું છે કે આની તપાસ વ્યવસ્થિત કરવામાં આવે અને આમાં કોઈ પણ બચી ન જાય, કોઈ પણ જાત પ્રકારના ઓફિસર હોય કે અધિકારી હોય એ બચી ન શકે અને આની પૂરેપૂરી ન્યાયિક તપાસ થાય. બ્યુરો રિપોર્ટ, સુરત.